ધોરણ 5 ગણિત ચેપ્ટર 7 માં શું તમે પેટર્ન જોઈ શકો છો? તેમાં વધારાની પેટર્ન છે ઈ કેટલીક સંખ્યાઓના આધારે છે તે જોઈએ. કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2 3 4 વડે ગુણો. દરેક વખતે 3 ઉમેરો, જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ અને તફાવત સરખો છે કે નહીં. તમે 12 ગુણ્યા 2 3 27 ગુણ્યા 3 તો 3 ઉમેરી તો 39 51 63 75 87 99 111 બધી જ વખતે તફાવત છે કેવો આવશે? સમાન આવશે. હવે નીચેની આપેલી પેટર્ન જુઓ અને એને આપણે આગળ વધારવાની છે. 9 માઇનસ 1 ભાગ્યા 8 તો 1, 98 માઇનસ 2 ભાગ્યા 8 તો 12. દર વખતે ભાગ્યા 8, પણ અહીંયા શું છે જુઓ, એક એક અંક વધતા વધારતો જવાનો છે 9 પછી તેની ઉતરતી સંખ્યાનો. તો અહીંયા જવાબ કેવો આવશે? એક એક અંક વધે, 1 થી 1 2 3 તો 4 5 સુધી 6 7 એવી રીતે એક જાદુઈ સંખ્યાની જેમ તેનો જવાબ અહીંયા વધતો જશે, અહીંયા જેમ અંકો વધશે તેમ. હવે એવી જ રીતે સ્માર્ટ સરવાળો છે, તેમાં દરેક વખતે જુઓ 100 100 વધારો થાય છે. 1 2 3 4 એકથી 10 સંખ્યાનો સરવાળો 55, 11 થી 20 નો 155, 21 થી 30 નો 255, એવી રીતે આ બધી સંખ્યા છે 355, 455, 555 ને 655, બધામાં 100 100 ફરક થાય છે. તો આ કહેવાય સ્માર્ટ સરવાળો. બે સરવાળા બે લાઇન્સને આવડી જાય, પછી 100 100 ઉમેરતા જાય તો આપણે એ સંખ્યાનો સરવાળો મળી જાય. હવે એકી સંખ્યા સાથે રમત, તો જુઓ 1 + 3 તો જવાબ આવે 4. તો 4 છે એ કઈનો શેનો વર્ગ છે? 2 ગુણ્યા એટલે 2 નો વર્ગ. અહીંયા 1 3 5 તો સરવાળો 9 તો 3 નો વર્ગ. પછી 7 સુધી લઈ તો 4 નો વર્ગ, 16 છે એ 4 નો વર્ગ થાય. 9 સુધી લઈ તો 25 આવે તો 5 નો વર્ગ. 11 સુધી આવે લઈ તો 36 આવે તો 6 નો વર્ગ. 13 સુધી લઈ તો 49 આવે તો 7 નો વર્ગ. હવે અહીંયા છે વિસ્મયકારક સંખ્યાઓ. તમારા મિત્રને કહો, તમારી ઉંમર લખો, તેમાં 5 ઉમેરો તો 15 વર્ષ, તેમાં 5 ઉમેરી તો 20 વર્ષ થાય. હવે એને 2 વડે ગુણો તો 2 વડે ગુણશી તો કેટલા થાય? 40 વર્ષ. તેમાંથી 10 બાદ કરશી તો 30 વર્ષ. અને પાછા એને 2 વડે ભાગશી તો કેટલા જવાબ આવશે? 15. તો જેટલી સંખ્યા થઈ હતી અથવા તો જેટલી લખી હતી તે મળી ગઈ. તો જુઓ અહીંયા બીજો બી પ્રશ્ન છે. એક સંખ્યા લો, તો 5 લીધી, તેના બમણા કરો એટલે 10 થયા, તેને 5 વડે ગુણો તો 10 ગુણ્યા 5 50 થયા. તમારા જવાબને 10 વડે ભાગો તો 50 ભાગ્યા 10 તો કેટલા આવે? પાછા 5, જે આપણે મૂળ સંખ્યા લીધી હતી તે આવી જાય. હવે સી પ્રશ્ન કે કોઈ સંખ્યા લો, 10 લીધી, તેના બમણા કરો તો 20 થયા, ફરીથી બમણા કરી તો 40 થાય, અને તમારા લીધેલી સંખ્યામાં 10 ઉમેરો તો 50 થાય, ફરીથી બમણા કરી તો 50 2 100 થાય, અને જે જવાબ આવ્યો એને 10 વડે ભાગીએ તો 100 ભાગ્યા 10 તો જવાબ આવે 10. સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. તો જુઓ આ પેટર્ન છે 1 = 1 × 1, 121 છે તો 11 × 11, 12321 છે તો 111 × 111. પછી આ સંખ્યા છે એમાં જુઓ 4 સુધી વચ્ચે સંખ્યા છે તો અહીં કેટલા અંક આવશે? 4 એકડા. જેટલી વચ્ચે સંખ્યા છે એટલા એકડા અહીંયા આવશે. તો આ બધી વિસ્મયકારક સંખ્યાઓ છે.